ડીએસ સ્ટુડન્ટ્સ ઓ ટુડેઝ વર્ડ ઇઝ હાર્મની જેની સ્પેલિંગ છે એચ એ આર એમઓ એન વાય હાર્મનીનો ગુજરાતી અર્થ છે એકબીજા વચ્ચેનો મેળ આ શબ્દ એક નાઉન એટલે કે સંજ્ઞા છે આવો જોઈએ નીચેના ત્રણ ફોટોસમાં કોની કોની વચ્ચે હાર્મની એટલે કે મેળ વિશે વાત કરવામાં આવી છે ઇન ફર્સ્ટ ઇમેજ પીપલ ઓફ ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન ઓલવેઝ થિંક અબાઉટ હાર્મની બિટવીન બોથ કન્ટ્રીઝ ઓન ઇન્ડિપેન્ડન્સ ડે એટલે કે ભારત અને પાકિસ્તાન બંને દેશના લોકો આઝાદીના દિવસે બંને દેશ વચ્ચેનો મેળ ક્યારે થશે એવું વિચારે છે ઇન સેકન્ડ ઇમેજ

આવો લિંક ટુ રિમેમ્બરમાં હાર્મનીને યાદ રાખવા મોતીઓના હાર અને એમાંનું એક મણીનું ઉદાહરણ જોઈએ મોતીઓના હારમાં એક મણી ઓછો હોવાથી સેમ ટુ સેમ એવો જ મણી લાવીને દુકાનદારે હાર્મની બેસાડી એટલે કે એકબીજા વચ્ચે મેળ બેસાડો વિડીયોને પોઝ કરીને આ સ્લાઇડ થોડું ધ્યાનથી જોજો કેમ કે આ સ્લાઇડને વાંચવાની નહીં પણ

આવો હાર્મોની વર્ડની ફેમિલીઝ જોઈએ ફર્સ્ટ છે હાર્મોની જે એક નાઉન છે બેઝ વર્ડ છે ને આપણો આજનો વર્ડ પણ છે એના પછી છે હાર્મોનિસ્ટ એના પછી હાર્મોનાઇઝ હાર્મોનિઝ હાર્મોનિયમ હાર્મોનિયસ અને હાર્મોનિઝેશન આવો હાર્મોની વર્ડના સિનનિમ્સ એટલે કે સમાનાર્થી શબ્દો જોઈએ ફર્સ્ટ છે કન્ફોમિટી પછી કન્સિસ્ટન્સી એના પછી કોપરેશન ફ્રેન્ડશીપ ગુડવિલ પીસ ટ્રેન્ક્યુલિટી અનએમિટી અન્ડરસ્ટેન્ડિંગ યુનિટી અફિનિટી અમિટી કમ્પેટબિટી અને કરસ્પોન્ડન્સ અને એના વિરુદ્ધાર્થી શબ્દ એટલે કે એન્ટનિમ્સ છે ડિસઅગ્રીમેન્ટ ડિસ્કોટ ડિસલાઇક હેટરેટ ઇનકમ્પેબિલિટી ક્લેશ ડિસ્પ્રપોશન ફાઇટિંગ અને ઇમ્બેલેન્સ आओ, to save the world. He saved the world? From what? From harmony. From harmony. From harmony. <laughs> Do you think Donald Trump has done? video clip English sentence He served the world from harmony. જેનું ગુજરાતી ભાષાંતર થાય છે એમને દુનિયાને બચાવ્યું છે એકબીજા વચ્ચે મેળ રાખીને આજના ક્વિઝમાં નીચે આપેલા ચાર ઓપ્શન્સમાંથી કયો વર્ડ હાર્મોનિ જેમ લગભગ સેમ મિનિંગ ધરાવે છે તે તમને કહેવાનું છે ફર્સ્ટ છે એ યુનિટી પછી બી ક્લેશ સી ફાઇટિંગ અને ડી ડિસલાઇક આનો સાચો આન્સર તમને કાલની વિડીયોમાં આપીશ અને આપણા અવર્ડ ઇલ્યુઝન ના કીધું આન્સર હતું ઇમેજ સી તો આપણું ઓપન ચેલેન્જ તો ખબર જ હશે ફક્ત વિડીયો જોઈને મૂકી દેવાનું નથી યુ હેવ ટુ ટ્રાય ટુ યુઝ ટુડેઝ વર્ડ પ્રોપરલી વિથ ફાઈવ પીપલ ઇન યોર સ્પીકિંગ એન્ડ એઝ યુ નો વી ગેરંટી યુ દેટ યુ વિલ રિમેમ્બર ઇટ્સ મિનિંગ એન્ડ ઇટ્સ યુસેજ ફોર લાઈફ ટાઈમ થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે Stay happy and keep speaking a little English every day. See you tomorrow with a new word.